બાળકો, ધોરણ 3 માં હવે આપણે ચોપડીનું પેજ નંબર 174 થી આગળ જોવાનું છે. આપણે આગળ જોઈ ગયા હતા કે દેડકો 2 પગલા કૂદે, ખિસકોલી 3 પગલા કૂદે, સસલું 5 પગલા કૂદે, ઘોડો 15 પગલા કૂદે છે અને કાંગારૂ 30 પગલા કૂદે છે. અને એના ઉપરથી આપણે બધા પ્રશ્નના જવાબ સમજવાનું છે. અહીંયા તમને ચિત્ર આપ્યું છે, જુઓ 0 1 2 બરાબર, 2 પછી 2 4 2 6 તે કોણ કૂદે છે? તો કે દેડકો. પછી 3 હોય તો કોણ કૂદે છે? એટલે કે ખિસકોળી. સસલું 5, ઘોડો 15 અને કાંગારૂ 30. તો આ રીતે આપણે એના પ્રશ્નના જવાબ સમજવાના છે. અહીંયા તમને 0 થી 30 સુધીનું આપ્યું છે, બરાબર છે? તો 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા ઉપર પહોંચે? તો એનો કૂદકો 1 30 નો હોય તો 2 કૂદકા ઉપર એ કેટલે પહોંચે? 30 30 બે વાર કરીએ તો 60 થાય. તો કે 60 ઉપર પહોંચે છે. 15 પર કોણ કોણ મળશે? તો 15 ઉપર આપણે જ્યારે બધાનું કરીએ કે 2 2 4 2 6 તો જે બે વારો છે એ તો 16 ઉપર પહોંચે. 2 2 4 કરીએ તો એટલે એ નહીં આવે, પણ 3 3 5 15 એટલે ખિસકોલીના જે 3 પગલા છે એ 5 ઉપર 5 વાર કૂદે એટલે 15 ઉપર પહોંચે. પછી છે સસલું. સસલું 5 પગલા કૂદે છે તો 5 તારી 15 અને ઘોડો 15 ઉપર પહેલા જ મળશે, કેમ કે શરૂઆતમાંથી જે 15 પગલા કૂદે છે એટલે 3 કોણ? કે ખિસકોલી, સસલું અને ઘોડો ત્રણેય 15 પર મળે છે. શું સસલું 18 પર ક્યારે પહોંચી શકશે? સસલું 18 ઉપર કેવી રીતે પહોંચી શકે? કેમ કે સસલાના જે પગલા છે એ 5 છે તો એ 3 વાર કૂદે તો 5 5 10 ને 5 15 અને ચોથું પગલું કૂદે ને તો એ ડાયરેક્ટ 20 ઉપર પહોંચે, એ 18 ઉપર પહોંચી શકશે નહીં. સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય? તો કે 3 3 5 15 સસલું 3 વાર 5 5 ના કૂદકા મારે ત્યારે એ ઘોડા, ઘોડાનો એક જ કૂદકો 15 નો છે એટલે. તો ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થાય? ઘોડાના કેટલા? તો કાંગારૂ 1 માં 30 તો 2 માં 60 થાય. તો ઘોડો 15 15 15 15 4 વાર કરે ત્યારે 60 થાય એટલે કે 4 કૂદકા. એવી કઈ નાના નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? નાના નાની સંખ્યા જ્યારે દેડકો, દેડકો 2 2 2 અને ખિસકોલી 3 3 3 તો 6 ઉપર 2 6 18 અને 3 6 18 બરાબર, તો બંને 6 પર ભેગા થશે. હવે આગળ તમે કેટલી ઝડપથી ગણી શકો છો? 2 ના ઘડિયાળનો ઉપયોગ કરી અને 2 ના જૂથમાં ભાગ પાડો. જો 18 ને 2 વડે ભાગીએ તો 9, 18 ને 9 વડે ભાગીએ તો 2 અદલ બદલ, 16 ને 2 વડે ભાગીએ તો 2 8 16, 20 ને 2 વડે ભાગીએ તો 10 2 20. હવે તમારે શું કરવાનું અહીંયા જો હું તમને સમજાવી દઉં. ભાગાકાર, ધારો કે આ 2 નો ગુણાકાર કરે એટલે આ જવાબ મળે. 2 9 18 9 2 18 2 8 16 2 10 20. તો તમારે અહીં આ રકમ શોધવી હોય તો આ 2 નો ગુણાકાર કરી દેવાનો. 2 7 14 2 10 20 બરાબર. હવે 8 છે, 8 અને તમારો જવાબ 4 આવે છે બરાબર. તો 8 જવાબ ભાગાકાર કરો, 4 2 8 આવી ગયા 2. ગમે તે રીતે તમે શોધી શકો છો બરાબર. જુઓ 10 ને 2 વડે ભાગીએ તો 5. હવે આ બધાનો ગુણાકાર છે જે મેં તમને લખ્યો છે 2 9 18 આ બધી સંખ્યાનો, આ જે પાછલી સંખ્યા છે ને એનો ગુણાકાર તમને અહીં લખેલો છે બરાબર છે. આ બધી પદ્ધતિ છે. 5 ના ઘડિયાળનો ઉપયોગ કરીને 5 ના જૂથમાં ભાગ કરો. જો 10 ને 5 વડે ભાગીએ તો 2 આવે અને પછી આ 2 નો ગુણાકાર કરીએ એટલે તમને જવાબ મળે 5 2 10 એવું. પછી 20 ને 5 વડે ભાગીએ તો 4, પછી 5 4 20, 15 ને 5 વડે ભાગીએ તો 3, 40 ને કેટલા વડે ભાગીએ તો 8 વડે ભાગો તો 8 5 40. આ રીતે ગમે તે રીતે તમે કરી શકો છો. જો 20 ને 5 વડે ભાગીએ તો 4 અને પછી એનો પાછળ ગુણાકાર છે. પછી 25 ને 5 વડે ભાગીએ તો 5, પછી તમને ના સમજણ પડે તો અહીંયા આ 2 નો ગુણાકાર કરીએ એટલે તમારો જવાબ મળી જાય 5 તારી 15. 35 ને 5 વડે ભાગીએ તો 7 અને પાછળ એ બધાનો જ ગુણાકાર કર્યો છે. પછી ના અહીંયા જો આ ના મળે તો તમે આ 2 નો ગુણાકાર કરી શકો છો, 5 2 10 ડાયરેક્ટ જવાબ મળી જાય.
20 ने 10 વડે ભાગીએ તો 2, 30 ને 10 વડે ભાગીએ તો 3, એ રીતે છે જો સિમ્પલ, 40 ને 10 વડે ભાગીએ તો 4, બધાની રકમ 10 વડે જ ભાગવાની છે બરાબર, 50 ને 10 વડે ભાગીએ તો 5, 40 ને હું કેટલા વડે ભાગું તો 4 આવે, તો કે 10 વડે, એ ઉપર આપેલું છે, આ ફરી રિપીટ થયું જુઓ. પછી 10 ને કેટલી વડે, કાય રકમને ભાગું 10 વડે તો 8 આવે, તકે 80, એ જ રીતે જુઓ 5, 3, 2 અને 6, પછી એનો પાછળ તમને ગુણાકાર બતાવ્યો છે. તો આ રીતે તમારે ચોપડીમાં સમજીને પૂરવાનું છે, બરાબર છે, આનો પ્રયત્ન કરો, બરાબર છે. હવે તમને 2 આપ્યા છે અને અહીં 4 આપ્યા છે, તો 4ને હું કેટલા વડે ભાગું તો 2 આવે, તકે 2 2 4, ના સમજણ પડે તો આ રકમને તમે કેટલા વડે ગુણો, આ રકમ છે એને કેટલા વડે ગુણો તો 4 આવે, તકે 2 2 4, એવું કરવાનું. 14 ભાગ્યા 7 7 2 14, 6ને હું કેટલા વડે ભાગું તો અહીંયા 2નો જ ઘડ્યો બોલ્યાનો, 2 તારી 6, તો તમારો જવાબ 3 આવી ગયો. એ જ રીતે 2 7 14, આ અહીં ગુણી કાઢવાનું, 2 7 14 2 તારી 6 3 5 15 4 2 8 5 તારી 15, અને અહીંયા બી 4ને હું કેટલા વડે ગુણું તો 8 આવે, તકે 2, બરાબર છે. હવે 8 2 16, બરાબર. પછી 9ને 3 વડે ભાગું તો 3, 18ને 9 વડે ભાગું તો 2, અને એ જ બધો પછી તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે. આ જે જગ્યા મેં બાકી રાખી છે એ તમારે ચોપડીમાં પૂરવાની છે, બરાબર છે. એ તમારે આ પાછળની જે બે આનો ગુણાકાર કરવાનો, 2 7 14 આ જે છે ને એ જ, બરાબર છે. હવે જો અહીંયા 5, અહીં 2 આપેલા છે, તો 2ને હું કેટલા વડે ગુણું તો 10 આવે, તો કે 2 5 10, 20ને 2 વડે ભાગું તો 5 વડે ભાગું તો 5 4 20, 12ને 4 વડે ભાગું તો 3, 20ને 4 વડે ભાગું તો 5, અને 12ને 6 વડે ભાગું તો 2, અને આ બધો જ આ રકમ અને આ રકમનો ગુણાકાર તમારે અહીંયા લખવાનો છે. હવે કોયડો કહે છે કે ઘડિયાળના ડાયલના એવા 3 ભાગ કરો કે જેથી દરેક ભાગમાંથી સંખ્યાનો સરવાળો એક સરખો થાય, 11 12 1 અને 2, એનો સરવાળો 26. તો હવે પાછો આપણે કયો ભાગ કરવાનો, 10 10 9, આ રીતે 10 9 3 4 26, 8 7 6 5 26, જુઓ કેવો સરસ મજાનો કોયડો છે, એ મેં તમને નીચે લખીને જ બતાવ્યું છે. તો આ રીતે તમારે ચોપડીનો પેજ નંબર 174 થી 176 લેસનમાં ચોપડીમાં જ પૂરવાનું છે. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.